ફી નિયમન કાયદા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટના ચુકાદાને શાળા સંચાલકોએ પડકાર્યો છે સુપ્રીમમાં. રાજપીપળાના આદિવાસી મહાસંમેલનમાં ગણપત વસાવાનો વિરોધ, પથ્થરમારો થતા ભાગ્યા, કહ્યું વિઘ્ન સંતોષીઓએ કર્યો હુમલો. ઉનાળાના વૈકલ્પિક પાક મુદ્દે કૃષિ વિભાગ આજે કરી શકે છે વિચારણા. નર્મદાના પાણી કાપથી ઉનાળુ પાકને લઈને ખેડૂતો ભીમાસણમાં. બુધવારે મોદી અને ઇઝરાયેલના પીએમ ગુજરાતમાં અમદાવાદમાં કરશે રોડ શો. અપાઈ રહ્યું છે તૈયારીઓ અને આખરીઓ. બીજી વખત સીએમ બન્યા બાદ આજે પ્રથમ વખત સોમનાથના દર્શન કરશે મુખ્ય પ્રધાન. પૂજન અર્ચન કરી ઉતારશે આરતી. ભુજના લોરિયા નજીક અકસ્માતમાં ધોરાજીના મોટા ગુંદાળાના 9 યુવાનોના મોત. કાર અને બસ વચ્ચે થઈ હતી ટક્કર. ઉત્સાહ અને ઉમંગ સાથે ગુજરાતમાં મકર સંક્રાંતિની ઉજવણી થઈ. ઘણા શહેરો અને વિસ્તારોમાં વાસી ઉત્તરાયણ આજે ઉજવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત બુલેટિન, જેની સાથે હું છું જરણા રાજગુરુ. અને હું છું સંજીવની. સૌથી પહેલા વાત વડોદરાની કરીએ. વડોદરામાં બીઓબીના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાના સમાચાર છે. એટીએમમાંથી 13,88,300 ની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા છે. 100 રૂપિયાની 43, 500 રૂપિયાની 75 અને 2,674 નોટની ચોરી થઈ છે. એટીએમનું કેશબોક્સ કટરથી કાપી અને તસ્કરો આ ચોરી કરી અને ફરાર થઈ ગયા. એટીએમના સીસીટીવીને તોડી નાખીને આ ચોરીને અંજામ આપ્યો હોવાની વિગત બહાર આવી રહી છે. હવે એટીએમ પણ સુરક્ષિત નથી રહ્યું. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડાના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તુષાર પટેલ અમારા સંવાદદાતા ફોન લાઈન પર. તુષાર, વડોદરામાં એટીએમમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, મામલો આખો શું વિસ્તારથી જાણીએ. સંજીવની, ચોક્કસથી, જે રીતે આખી ઘટના સામે આવી છે, બહુ જ મહત્વનું કહી શકાય એવું આ ચોરી છે. કેમ કે જે એટીએમ છે, એટીએમ એવી જગ્યાએ આવેલું છે કે જ્યાંથી જાહેર માર્ગ ઉપર સતત અવર જવર રહેલી હતી. વહેલી સવારે 4 વાગ્યાથી 4:30 વાગે દરમિયાન આ ઘટના બની હતી. મહત્વનું છે કે આ બેંક, આ જે એટીએમ છે, એ બેંકમાં એક દિવસ પૂર્વે જ 21 લાખ રૂપિયાની કેશ ડિપોઝિટ કરવામાં આવી હતી, જે પૈકી હાલના તબક્કે 13,88,000 જેટલી માતબર રકમની ચોરી ચોરો અહીંયાથી કરી જતા રહ્યા છે. ચોરો એક બોલેરો ગાડીમાં આવ્યા હતા અને એ લોકો પોતાની સાથે ગેસ કટર પણ લાવ્યા હતા. એટીએમમાં જે કેશ મૂકવાની ટ્રે આવે છે, એ તમામ કેસેટોને એટીએમ તોડીને અને કટરથી કાપીને ચોરો દ્વારા એ લઈ જવામાં આવ્યું હતું. મહત્વનું રહ્યું હતું કે વડોદરા શહેરમાં આજથી 1 વર્ષ પૂર્વે આ જ રીતે આ જ મુહૂર્ત ઓપરેટરથી ખાનગી બેંકોના એટીએમ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક પોલીસનું પ્રાથમિક અનુમાન એવું છે કે એ ગેંગ ફરી સક્રિય થઈ હોય અને વડોદરા શહેરમાં આ પ્રકારે એટીએમને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોય. હાલના તબક્કે એફએસએલના અધિકારીઓ એટીએમ ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ જે ફિંગરપ્રિન્ટ છે, ફિંગરપ્રિન્ટ લઈને અને ડોગસ્ક્વોડની મદદથી ચોરો કઈ દિશામાં ગયા છે એ તપાસ હાથ ધરી છે. બિલકુલ તુષાર, માહિતી માટે આપનો આભાર. તો વડોદરાથી આ સમાચાર છે. બેંક ઓફ બરોડાના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. એટીએમમાંથી 13,88,300ની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા છે. હાલ તો પોલીસ તપાસ ચલાવી રહી છે. અન્ય સમાચાર. જૂનાગઢથી જ માંગરોળમાં બેકાબુ કાર લગ્ન મંડપમાં ઘૂસી ગઈ. કાર લગ્ન મંડપમાં ઘૂસી જતા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેકાબુ બનેલી કારે અનેકને ઝપેટમાં લેતા નાસભાગ મચી ગઈ હતી. તો કારે બાઇક અને ખુરશીઓનો કચ્છર ઘાણ કાઢ્યો અને અનેક નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. એક કાર બેકાબુ બની હતી, જે સીધી જ ઘૂસી ગઈ હતી લગ્ન મંડપમાં. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હનીફ આપી રહ્યા છે. હનીફ, લગ્ન મંડપમાં એક કાર ઘૂસી ગઈ અને ત્યારબાદ 2 લોકો ઈજાગ્રસ્ત થયા. કેટલીય ખુરશી અને બાઇકોનો કચ્છર ઘાણ વળી ગયો. જાણવા માંગે છું, આ કાર ઘૂસી કઈ રીતે આખરે લગ્ન મંડપમાં? આ જૂનાગઢ માંગરોળ છે. માંગરોળમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. લુહાર રોડ ઉપર એક ફેમિલીને ત્યાં લગ્ન પ્રસંગની મોજ ચાલી રહી હતી અને એક તરફ દાંડિયા અને લોકો હર્ષોલ્લાસ મનાવી રહ્યા હતા. એ દરમિયાન રોડ ઉપરથી એક અલ્ટો કાર આવી
અને એમણે ડ્રાઈવરે કાબુ સ્ટેરિંગ ઉપરથી ગુમાવી દીધો અને સીધી કાર છે લગ્ન મંડપની અંદર ઘૂસી ગઈ. ત્યાં લોકો ઘણા બેઠા હતા અને એક તરફ ખુશી મનાવી રહી હતી ત્યારે અચાનક કાર ઘસી આવતા લોકોમાં નાસપાસ હતી અને ખુરશીઓ બાઈકોનો કચર ઘાણ બોલી ગયો. લોકો નાસપાસ થઈ અને એમાં બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ બે લોકોને વધારે ઈજાઓ થઈ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જી બિલકુલ હરીફ, આભાર. તો માંગરોળમાં બેકાબુ બનેલી કારે અનેકને ઝપેટમાં લીધા, બે લોકો ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે અનેકને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આજે સુપ્રીમ કોર્ટમાં ફી નિયમન કાયદા અંગે સુનાવણી હાથ ધરાશે. સરકારના ફી નિયમન કાયદા સામે શાળા સંચાલકોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે ફી નિયમન મામલે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાની માંગણી પણ કરી હતી, જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી પર શાળા સંચાલકો અને સરકારની નજર રહેલી છે. ભુજના લોરિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા. અકસ્માતમાં 4 જેટલા લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલ ખાતે મૃતકોના મૃતદેહનું પીએમ કરાયું. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકો ધોરાજીના મોટા ગુંદાળા ગામના વતની છે. તમામ લોકો ઉત્તરાયણની રજામાં સફેદ રણ ફરવા જઈ રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો. કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો રાજપીપળામાં આદિવાસીઓએ વિરોધ કર્યો છે. વસાવાની કાર પર પથ્થરમારો કરાતા કારનો કાચ પણ તૂટી ગયો. નર્મદા જિલ્લામાં આદિવાસીઓનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં હાજરી આપવા માટે ગણપત વસાવા ત્યાં પહોંચ્યા હતા, ત્યારે આદિવાસીઓ ઉભા થઈ ગણપત વસાવાનો વિરોધ કરવા લાગ્યા. ગણપત વસાવા વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેથી ગણપત વસાવાએ કાર્યક્રમમાંથી નીકળી જવું પડ્યું હતું. તે સમયે વસાવાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કારનો કાચ તૂટી ગયો હતો. તો કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પર હુમલો કરવાના મામલે તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કામ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારમાં આ અંગે વાત કર્યા બાદ ફરિયાદ કરીશ. આ સમગ્ર ઘટનામાં કોઈ આંતરિક વિખવાદ નથી. આવા અસામાજિક તત્વો જે અમને ડરાવવા માંગતા હોય કે ભાઈ આદિવાસી સમાજનો ગણપતભાઈ વસાવા મંત્રી બનીને જે સારા કાર્યો કરી રહ્યા છે એમને નહીં ગમતા હોય તો એ લોકો સાંભળી લે કે આવા કોઈ પણ કાર્યક્રમોથી અમે ડરવાના નથી અને છેક છેવાડાથી છેવાડા મારા આદિવાસી સમાજની હું સેવા કરતો રહીશ. પઠાણકોટમાં શહીદ થયેલા કચ્છના તલવાણાના જવાન હરદીપસિંહ ઝાલાને રાષ્ટ્રીય સન્માન સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો. બીએસએફ અને આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કર્યા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ગામ લોકો પણ જોડાયા હતા, તો સાંસદ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યંત સંવેદનશીલ ગણાતા પઠાણકોટ બેઝ ડેપો પાછળ ટેન્ક ઓફ યુનિટમાં ગોળીબારીમાં જવાન ઘાયલ થયા હતા, જેઓ સારવાર દરમિયાન શહીદ થયા. ત્યારબાદ હરદીપસિંહ ઝાલાનો પાર્થિવ દેહ અમદાવાદ ખાતે લવાયો હતો અને અમદાવાદથી તેમના માદરે વતન તલસાણા લઈ જવાયો, જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું. દુઃખનો તો માહોલ ઘણો છે ગામમાં. દુઃખ અચાનક થાય એટલે એ દુઃખ તો લાગે ને. હરણ ભામી પાછો નાનો હતો, 22 વર્ષનો હતો, અને અચાનક આ બનાવ બન્યો એટલે આઘાત આખા સમાજને લાગ્યો છે, આખા ગામને. એના લગ્નના જ્યારે ગીત ગાવાના હોય ત્યારે આજે આ માહોલ છે, તો દુઃખ તો ગામ આખાને તમે જોઈ જ રહ્યા છો, અતિ દુઃખ છે. અને હજુ હમણાં જ લાગેલો અંદાજિત લગભગ 3-4 વર્ષ થયા છે ને. અને એક
આપણે એમ કહીએ કે એક બહાદુર અને બધા એમાં ભરી જાય એવો જવાનીઓ આવે ત્યારે આપણે એમ હસતો ફરતો હોય એવો ચહેરો એનો અને સૌનો માનીતો હતો ગામમાં. આજે એનું આ જોઈએ અને અમને પણ ખૂબ દુઃખ થાય છે. વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના પીએમ આગામી 17મી જાન્યુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. બંને દેશના વડાપ્રધાનો અમદાવાદમાં ભવ્ય રોડ શો પણ યોજશે. તો બંને દેશના પીએમ રોડ શો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજાશે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે અને આ માટે કોર્પોરેશને વિવિધ કામગીરી માટે સંબંધિત અધિકારીઓને કામગીરીની જવાબદારી સોંપી દીધી છે. બંને દેશના પીએમનું વિવિધ સંપ્રદાય અને સમાજના લોકો દ્વારા ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સમયે જૈન, વોરા, યહૂદી અને સ્વામિનારાયણ સહિતના સંપ્રદાયના લોકો હાજર રહેશે. આ વખતે વિવિધ રાજ્યોની સંસ્કૃતિ ઝાંખીઓ પણ દર્શાવવામાં આવશે. આ પહેલા જાપાનના પીએમની મુલાકાત સમયે પણ આ જ રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભગવાન સોમનાથજીના દર્શને જશે. બીજીવાર મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તેઓ સોમનાથ દાદાનું પૂજન અર્ચન કરી અને ધન્યતાની પ્રાપ્તિ કરશે, ત્યારબાદ ગાંધીનગર પરત ફરશે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભગવાન સોમનાથના દર્શને જવાના છે. બીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તેઓ સોમનાથ દાદાનું પૂજન અર્ચન કરી અને ધન્યતા અનુભવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. સમાચારો છોટાઉદેપુરથી. જ સામાન્ય બાબતે ઝઘડો થતા જૂથ અથડામણ સર્જાઈ. બે બાઇક સામસામે અથડાતા બબાલ થઈ હતી, જ્યાં ટોળા એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પણ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે મહિલાઓએ આ અંગે કલેક્ટર કચેરીએ ધરણા કર્યા અને કલેક્ટર પાસે ન્યાયની માંગ કરી. તો છોટાઉદેપુરમાં બે ટોળા એકબીજા પર પથ્થરમારો કર્યો, જ્યાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે લોકોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા પણ તેઓને માર મારવામાં આવ્યો હતો. આ અંગે મહિલાઓ રોષે ભરાઈ કલેક્ટર કચેરીએ પહોંચી તેઓએ ધરણા કર્યા અને પોતાને ન્યાય આપવાની માંગ કરી. જૂથ અથડામણની ઘટના સામે આવી છોટાઉદેપુરમાં પોલીસને તુરંત પહોંચ કે વહાં સે જો ભી ભીડ થી उसको वहां से निकाल दिया और सब लोगों को अपनी अपनी जगह सुरक्षित पहुंचा दिया. फिर भीड़ का टोला दोबारा से बन के आया, फिर उस समय भी पुलिस वहां पे पहुंच गई और पुलिस ने पूरी स्थिति अच्छे से नियंत्रण की और उसके बाद लोगों को शांतिपूर्वक उनके घर भेज दिया. अभी छोटाउदयपुर में पूरी शांति है और पुलिस बराबर સબ જગે બંદોબસ્ત બરાબર લગાવ્યો છે. આ ઝઘડો કસ્બાનો તો બિલકુલ હતો જ નહીં, અહીંયા સ્ટેશન વિસ્તાર ને બજારનો ઝઘડો હતો. હવે શેનો ઝઘડો હતો એ કસ્બાવાળા તો જાણતા નથી, અને આ લોકો ડાયરેક્ટ કસ્બામાંથી સીધા બજારનો ઝઘડો કસ્બામાં લઈ આવ્યા અને કસ્બામાં લઈને ઘરમાં ડાયરેક્ટ ઘરમાં ભરાઈ ગયા. એકદમ ખુલ્લી તદ્દન નીચી વર્ગની ગાળો બોલવા લાગી ગયા. એ લોકો વિકલાંગ માણસને, નાના બાળકોને અને ભાર પગની પ્રેગ્નન્ટ બહેરીઓને એ લોકો એમના મનમાં આવે એવી રીતે એ લોકો જેમ તેમ લાતો મારી છે અને એ લેડીઝને દવાખાનામાં હમણાં ટ્રીટમેન્ટ આપી છે. જ્યારે જેન્ટ્સ પીએસઆઈ કે પોલીસ વાળા કોઈ પણ તૈયાર હોય એમની જોડે લેડીઝ પોલીસ એક પણ નથી, એમને મારવાની કોઈ રાઈટ નથી કે લેડીઝને લોકો મારી શકે. પૂરા બનાવ મુજે ડિટેલ્સ નહીં પતા હૈ, બટ પાણીપુરી ખાતે હુએ એક વહાં પર ટ્રેફિક કા કન્જેશન થા, બાઇક ટકરાઈ ઓર ફિર કુછ દો ગુટો કે બીચ મેં ઝઘડા હુઆ થા. ઉસકે બાદ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરને કે લિયે પોલીસ ને કાફી અચ્છા લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરને કે લિયે ટ્રાઈ કી. ફિર અભી કુછ મહિલાઓ કી રજવાત આઈ હૈ કે પોલીસ કી તરફ સે ઉનકે ઉપર ભી લાઠી ચાર્જ વગેરા કિયા ગયા હૈ, તો ઉસકી તપાસ કી જાયેગી. હમારે યહાં હમ બહાર બેઠે થે ઓર જૈસે હી મેરે મિસ્ટર કો માર યે લોગ લકડી સે પોલીસ વાલે માર રહે થે, તો મેં એકદમ ગઈ બચાને કે લિયે, તો પોલીસ વાલે ને મેરે ઉપર ભી મેરે કો ભી મારા લકડી સે મારા ઓર ગંદી ગંદી ગાલિયો બોલને લગી ઓર મેં વહીં પર ગિર ગઈ સબ ઓર લાત મારી ઓર લાઠી ભી લાઠી સે ભી મારા કમર મેં ઓર મેં વહીં ચક્કર ખા કે ગિર ગઈ ઓર ફિર મેરે કો કુછ પતા નહીં. કોણ કોણ પોલીસ વાલે થે? પોલીસ વાલે સભી થે ઓર સભી પોલીસ વાલે ફિર ગાલી બોલતે થે.
तो आज अंगे वधु वात करवा अमारा संवाददाता जमीर पठाण फोन लाइन पर छे अमारे साथे। जमीर, सौथी पहेला तो जणावशो समग्र घटना शुं सामे आवी हती, त्यारबाद हाल शुं माहोल छे आ घटनाने लईने? જી, આપને જણાવી દઉં કે આજે સમગ્ર ઘટના છે એની શરૂઆત એક પાણીપુરીની લારી ઉપરથી થઈ હતી કે જ્યાં બે બાઇક સામસામે સામાન્ય ટક્કર વાગી હતી અને ત્યાંથી બે બંને વચ્ચે ઝઘડો થયો હતો। જે બંને વચ્ચે ઝઘડો થયો એ ઝઘડાએ ધીરે ધીરે કોમી સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને કોમના લોકો વચ્ચે મોટું સ્વરૂપ થયું હતું અને એક કોમના લોકોએ સ્પેશિયલ પોતાના વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ અને પથ્થરમારો પણ કર્યો હતો। જે દરબાર હોલ વિસ્તાર છે ત્યાં જઈને પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારા બાદ સફાઈ જાગેલી પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે ત્યાર પછી આ જે વિસ્તાર છે દરબાર હોલ વિસ્તાર છે ત્યાંથી લઈને એ વિસ્તારને બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જે બનાવ છે સ્ટેશન વિસ્તાર અને બજાર વિસ્તારના લોકો વચ્ચે બન્યો હતો, પરંતુ પોલીસે કસબા કમાટ રોડ વિસ્તારના લોકોને ઘરોમાં બંધ કરાવવાનો જે પ્રયત્ન કર્યો હતો અને તેને લઈને મામલો જે છે એ મામલાએ પૂરો વળાંક લીધો હતો અને એ વિસ્તારની જે મહિલાઓ છે મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કરી હતી, એમની સાથે મારપીટ કરી હતી અને એ મારપીટને લઈને મહિલાઓ લગભગ 150 થી વધુ મહિલાઓ આજે પોલીસની દમનગીરી સામે જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી। સતત 2 કલાક સુધી તેઓ જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સામે ધરણા કરીને બેઠી હતી, ત્યારબાદ જિલ્લા કલેક્ટર જે હાજર ન હતા જેને લઈને મદદનીશ કલેક્ટરે ત્યાં આવીને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમની જે કંઈ રજૂઆત છે એ રજૂઆત ફરિયાદ સ્વરૂપે આવતીકાલે મને ઓફિસમાં આવીને આપજો તેવી હૈયા ધરણ આપતા મહિલાઓ ત્યાંથી રવાના થઈ હતી। મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસ જ્યારે આખો જે બનાવ છે બનાવ 2 અલગ વિસ્તારનો છે તો પછી અમારા વિસ્તારમાં આવીને પોલીસની દમનગીરી કેમ, એવો સવાલ ઉઠાવ્યો હતો। બિલકુલ જમીન, આ તો થઈ મહિલાઓ અને લોકો દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની વાત, શું પોલીસ અધિકારીઓ દ્વારા આ ઘટનાને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? જે ઘટનાને લઈને પોલીસનું જે છે પોલીસનું કેવું છે કે અમે આવી કોઈ દમનગીરી કરી નથી, પરંતુ જો દમનગીરી કરી ના હોત તો માત્ર મહિલાઓ કયા કારણે જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને આટલા સમય સુધી બેસી રહી હોત? બિલકુલ જમીલ, આભાર। તો છોટાઉદેપુર કે જ્યાં એક નાની અમથી બાબતે જૂથ અથડામણની ઘટના સામે આવી, જો કે મહિલાઓનો આક્ષેપ છે કે જૂથ અથડામણ થયા બાદ પોલીસે પણ તેમની સામે દબન ગુજાર્યું હતું, તેમની પર તેમને માર મારવામાં આવ્યો હતો અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા। સમગ્ર રાજ્યમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે। વહેલી સવારથી જ ઘણા લોકો ધાબે ચડી ગયા છે। આજે વહેલી સવાર દિવસભર કાયપોછી અને લપેટી બૂમો જ સંભળાશે, ત્યારે ગઈકાલે પવન દેવતાએ સાથ ન આપતા પતંગ રસિકો નારાજ જોવા મળ્યા હતા, ત્યારે પતંગ રસિકો આજે પતંગ ઉડાવીને મજા માણશે। ઉત્તરાયણમાં સાંજના સમયે તમામ શહેરોમાં બિંદાસપણે લોકો તુક્કલ ઉડાવે છે। ચાઇનીઝ તુક્કલો પર પ્રતિબંધ હોવા છતાં પણ લોકોએ બિંદાસ ચાઇનીઝ તુક્કલ ઉડાવી હતી। અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં લોકોએ તુક્કલ ઉડાવી હતી। આકાશ તુક્કલોની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। આ બાજુ અમદાવાદમાં પણ ચાઇનીઝ તુક્કલો જોવા મળી, પ્રતિબંધ હોવા છતાં પણ તુક્કલો ઉડાવવામાં આવી, આકાશમાં અસંખ્ય તુક્કલો દેખાઈ હતી। પ્રતિબંધ હોવા છતાં કાયદાનો કડક અમલ કરાવવામાં તંત્ર નિષ્ફળ જોવા મળ્યું। દેશભરમાં જ્યારે ચાઇનીઝ તુક્કલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં ઓનલાઈન વેચાણના કારણે હજી પણ ક્યાંક ને ક્યાંક તુક્કલો ચગી રહી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો, મોડી રાત્રે એટલે ઉત્તરાયણની રાત્રિએ હજી પણ આ જે તુક્કલો છે તે પ્રગટાવવામાં આવી રહી છે। અનેક જગ્યાએ ઘરોમાં આ તુક્કલો ચગતી જોવા મળી, આકાશમાં પણ એ રંગબેરંગી વાતાવરણ જોવા મળ્યા, પરંતુ તેની પાછળનું કારણ આગ લાગવાના બનાવો પણ છે તે વધી શકે છે, જે માટે તુક્કલો ન ચગાવે તેના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું, પણ તેનો સખત વિરોધ કરતા લોકોએ પણ આ તુક્કલો ચગાવી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ। તો વડોદરામાં પણ ચાઇનીઝ તુક્કલ ઉડતી નજરે પડી હતી, પ્રતિબંધ હોવા છતાં ઠેર ઠેર તુક્કલ ઉડતી જોવા મળી, લોકોએ બિંદાસપણે ચાઇનીઝ તુક્કલ ઉડાવી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી।
વડોદરા શહેરની અંદર શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ચાઇનીઝ તુક્કલોનો ઉપયોગ અને વેચાણ બંધ હતું. પરંતુ વડોદરાના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહેલો હોવું આજે મકર સંક્રાંતિની સમી સાંજે ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. વડોદરા શહેરના આકાશની અંદર અસંખ્ય ચાઇનીઝ તુક્કલોને હવામાં ઉડતા દેખ્યા હતા. આ તુક્કલોને કારણે ક્યારેક આગના બહુ જ મોટા બનાવો બન્યા હતા અને જેના કારણે છેલ્લા 3 વર્ષથી શહેર પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવે છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે શહેરની અંદર મોડી સાંજે લગભગ દરેક જગ્યાએથી દરેક દાવાઓ ઉપરથી એવું કહી શકાય કે યુવાનોએ પતંગોત્સવની સાથે સાથે ચાઇનીઝ તુક્કાનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો અને આ તમામ તુક્કલોને મોડી રાત્રે છોડવામાં આવ્યા હતા આકાશની અંદર અને જે રીતે છોડવામાં આવ્યા હતા જોયા બાદ કોઈ પણ સંજોગોની અંદર આની અંદર આગ લાગી શકે, કોઈ પણ જગ્યાએ આ પડશે ત્યારે બહુ મોટું દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે જાહેરનામાની જે સરેઆમ ભંગ થયો છે તેની સામે પોલીસ હવે આગામી સમયમાં શું કામગીરી કરશે એના ઉપર સવાલ ઘણા ઊભા થયા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. તો રાજકોટમાં પણ ચાઇનીઝ તુક્કલો દેખાય, પ્રતિબંધ હોવા છતાં પણ તંત્ર કાયદાનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થયું. આકાશમાં અસંખ્ય તુક્કલો દેખાઈ હતી. તો છોટાઉદેપુરમાં પણ આકાશમાં અસંખ્ય ચાઇનીઝ તુક્કલો જોવા મળી. પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરા અને તુક્કલોનું ધૂમ વેચાણ થયું અને કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો. તો આ તરફ સાબરકાંઠામાં પણ અનેક તુક્કલો આકાશમાં ઉડતી જોવા મળી હતી. પ્રતિબંધ છતાં મોટી સંખ્યામાં લોકોએ તુક્કલો ઉડાવવાની મજા લીધી હતી. તો મોરબીમાં પણ ચાઇનીઝ તુક્કલો દેખાય, તંત્ર કાયદાનો કડક અમલ કરવામાં સદંતર નિષ્ફળ જોવા મળ્યું. આકાશમાં અસંખ્ય તુક્કલો દેખાઈ રહી હતી. મકર સંક્રાંતિના દિવસે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ત્યારે ભાજપના ટોચના નેતાઓએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાડિયામાં પત્ની સાથે પતંગ ચગાવવાની મજા લીધી. સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ઘરે કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલમાં સમર્થકો સાથે ઉજવણી કરી. તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા અને બ્રહ્મપૂજા બાદ દાન કર્યું હતું. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના નારણપુરામાં મકર સંક્રાંતિની ઉજવણી કરી. અમિત શાહ નારણપુરામાં પહોંચ્યા હતા, જ્યાં લોકોએ ધાબા પરથી તેમનું સ્વાગત કર્યું હતું. તો અમિત શાહે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અહીં અમિત શાહે પતંગ ચગાવવાની પણ મજા માણી હતી. આ તકે મેયર ગૌતમ શાહ અને અન્ય ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. તો ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી, યુવાનોથી લઈને તમામ લોકો પતંગ ચગાવવામાં મસ્ત બન્યા હતા. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદમાં પતંગ ચગાવવાની મજા માણી, જ્યાં તેમની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ હતા. તેમણે પહેલા પતંગ ચગાવવાની મજા લીધી, ત્યારબાદ તેમણે ફિરકી પણ પકડી. આ વખતે મકર સંક્રાંતિમાં ગુજરાતની તમામ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. શુભ દિવસો, શુભ કાર્યો હવે શરૂ થશે અને આવનારું વર્ષ એ બધું મંગલદાયી શુભ નીવડે તેવી બધાને શુભેચ્છા પાઠવું છું. સિક્યુરિટીઝ અને ઇન્ટેલિજન્સી એ અંગેના પણ અમે લોકો ચર્ચા કરીને એમનો ટેકનોલોજી અને એમની વિશેષતાઓ એ ગુજરાતના સુરક્ષા માટે પણ ઉપયોગી બનશે એ બાબતની ચર્ચા કરીશું. ગઈકાલે જ પ્રાસ્તામાં જે ઘટના ઘટી, 3 દીકરીઓના મોત થયા,
રાજ્ય સરકારે 4-4 લાખ રૂપિયાની સહાયતા આપી છે. કલેક્ટરને તપાસ સોંપી છે. શોર્ટ સર્કિટથી આગનો બનાવ બન્યો છે અને આ દુઃખદ ઘટના છે. આપણે બધા એ બાબતની ચિંતા અને સંવેદના વ્યક્ત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે. તો અમદાવાદમાં ઉજવણી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાને પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, આપ જોઈ શકો છો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે જોડાય છે. વિજયભાઈ, આ પતંગ ઉડાવવા માટે આપ રાજકોટ પહોંચ્યા છો, શું કહેશો? મકર સંક્રાંતિ મનાવવા રાજકોટ પહોંચ્યો છું અને રાજકોટ દર વખતે અમારા બધા મિત્ર સર્કલ સાથે અમે લોકો ઉત્તરાયણ મનાવી છીએ, પતંગ ઉડાડી છીએ. પવન પણ અત્યારે ખૂબ સારો છે, પતંગ પણ સરસ ચાલી રહી છે અને મકર સંક્રાંતિની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમદાવાદમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરી, રાજકોટમાં સૌથી વધુ સારી મજા ક્યાં આવે છે આપને? એટલે દરેક જગ્યાએ અલગ અલગ પોતપોતાનું હોય છે. ખાડિયાની પોળ અલગ છે, અમદાવાદ અલગ છે, રાજકોટ પણ રાજકોટ રંગીલું છે. વિજયભાઈ, આ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ આજે રાજકોટ આવ્યા છે, હવે ખાસ કરીને આજે ઉત્તરાયણનો પર્વ છે અને આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા માટે તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા પતંગ ઉડાવીને આ પર્વની ઉજવણી કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી 24 કલાક, રાજકોટ. સમાચારમાં આગળ વધીશું એક બ્રેક બાદ. ફી નિયમન કાયદા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટના ચુકાદાને શાળા સંચાલકોએ પડકાર્યો છે સુપ્રીમમાં. વડોદરાના આજવા રોડ પર તસ્કરોનો તરખાટ. એટીએમનું કેશ બોક્સ જ ઉઠાવી ગયા, લાખોની ચોરી. એટીએમનું સીસીટીવી પણ તોડી નાખ્યા. ઉનાળાના વૈકલ્પિક પાક મુદ્દે કૃષિ વિભાગ આજે કરી શકે છે વિચારણા. નર્મદાના પાણી કાપથી ઉનાળુ પાકને લઈ ખેડૂતો વિમાસણમાં. બુધવારે મોદી અને ઇઝરાયેલના પીએમ ગુજરાતમાં, અમદાવાદમાં કરશે રોડ શો. અપાઈ રહ્યો છે તૈયારીઓને આખરી ઓપ. બીજી વખત સીએમ બન્યા બાદ આજે પ્રથમ વખત સોમનાથના દર્શન કરશે મુખ્યપ્રધાન. પૂજે દર્શન કરી ઉતારશે આરતી. ભુજના લોરિયા નજીક અકસ્માતમાં ધોરાજીના મોટા ગુંદાળાના 9 યુવાનોના મોત. કાર અને બસ વચ્ચે થઈ ટક્કર. ઉત્સાહ અને ઉમંગ સાથે ગુજરાતમાં મકર સંક્રાંતિની ઉજવણી. આજે ઘણા શહેરો અને વિસ્તારોમાં વાસી ઉત્તરાયણ મનાવાશે. વેલકમ બેક. બ્રેક બાદ આગળ વાત કરીએ. મકર સંક્રાંતિના દિવસે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ઘરે કાર્યકરોની સાથે તેમણે પતંગ ચગાવી અને પતંગ ચગાવતા તેમણે જણાવ્યું કે ગુજરાતના વિકાસની પતંગ વધારે ઉડે તેવી આશા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી પણ પતંગ મજાવાની માણી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીએ. જીતુભાઈ, આજના દિવસ માટે શું કહેશો? પ્રેમના પતંગ ઉડાડવાનો આ પર્વ છે, નફરતના પેચ કાપવાનો આ પર્વ છે, દોરાનો અને પતંગનો સંબંધ છે એમ ખૂબ ઢીલ આપવાનો જીવનમાં આ પ્રસંગ છે. હું એવું માનું છું કે આજનો આ પ્રસંગ એ દાન ધર્મ પૂર્વ એકતા અને સદભાવનાનું પ્રતીક છે. આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહનું નેતૃત્વ, રાજ્ય સરકાર નીતિનભાઈ અને વિજયભાઈના નેતૃત્વમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતના વિકાસની પતંગો ખૂબ ઊંચે ઊંચે ઉડે એવી પ્રભુના પ્રાર્થના કરું છું. એમાં કોઈ વિઘ્ન ન આવે એ પણ પ્રાર્થના કરું છું. આપણે જોઈ શકીએ
પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે. તમામે તમામ લોકો એક અલગ પ્રકારનો અહીંયા માહોલ છે. તેમને વાત કરી છે કે જે રીતે ગુજરાતની પ્રજાએ ફરીથી ભાજપને સત્તામાં લાવી છે, તેમના પ્રયત્નો રહેશે કે તેઓ પ્રજાના કામ કરે, સાથે તેમના આજના દિવસે પ્રજાને ઉત્તરાયણના તહેવારની શુભેચ્છા પણ પાઠવી છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા સિંહ, 24 કલાક, અમદાવાદ. તો આ તરફ વટવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વસ્ત્રાલમાં મતદારો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તેમણે મતદારો સાથે પતંગ ચગાવવાની મજા માણી. પદ્માવતી ફિલ્મ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ફિલ્મમાં ભલે એડિટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ગુજરાતમાં રિલીઝ નહીં થાય. વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા પ્રદીપસિંહ જાડેજાને તેમના મત વિસ્તારમાં જે તેમના મતદારો છે તેમની જોડે ઉત્તરાયણ ઉજવણી કરવા આવી ગયા છે. ખાસ કરીને એમણે આમાં આ પ્રસંગે એક પદ્માવતી મૂવીની જાહેરાત પણ કરી છે કે જે ગુજરાત પર રિલીઝ નહીં થાય. પ્રદીપસિંહ જાડેજા આપણી જોડે છે, એમને જ પૂછે. સર, ખાસ કરીને આજે તમે મતદારો સાથે ઉજવણી કરવા આવ્યા છો ઉત્તરાયણની, શું કહેશો? છેલ્લા 15 વર્ષથી હું ઉત્તરાયણનો પ્રસંગ મારા મતદારો મારા કાર્યકર્તાઓની વચ્ચે ઉજવું છું. અને આ એક પ્રસંગ એવો છે કે જે ઉત્સાહભેર લોકો પોતાના ધાબા ઉપર ઉજવતા હોય છે. વટવા વિધાનસભા મતવિસ્તાર એ મારા માટે મતવિસ્તાર નથી, મારો પરિવાર છે. એટલે પરિવાર હોવાના નાતે જ્યારે એમની સાથે આ તહેવારની ઉજવણી કરવાથી એમને અને અમને અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. બીજી તરફ જે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કીધું કે પદ્માવતી મૂવીને લઈને જે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે ગુજરાતમાં રિલીઝ નહીં થાય, તો શું પદ્માવત મૂવી જે પદ્માવતીનું પદ્માવત થઈ ગયું છે એ મૂવી ગુજરાતીઓને જોવા નહીં મળે ગુજરાતમાં? ભારતીય સંસ્કૃતિને તોડ મરોડ કરીને પ્રજાની સમક્ષ મૂકવા માટેનો કોઈ પણ પ્રયાસ જેમાં કોઈ પણ સમાજની લાગણી દુભાતી હોય અને ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવા માટેની કોઈ પણ ફિલ્મની અંદર કોઈ શક્યતા હોય તો એના માધ્યમથી ગુજરાતની પ્રજાની લાગણી દુભાય નહીં, એના માટે માનીય મુખ્યમંત્રીશ્રીએ અગાઉ પદ્માવતી અને હવે પદ્માવત ગુજરાતમાં પ્રતિબંધ મૂકવા માટેનું નોટિફિકેશન માનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આદેશથી કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર પદ્માવત ફિલ્મનું ઉપર પ્રતિબંધ રહેશે. ચોક્કસથી જે રીતે તમે કીધું કે પદ્માવત મૂવી ઉપર પ્રતિબંધ રહેશે, પરંતુ જો ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે તો એની સામે શું પગલાં લેવામાં આવશે? ગુજરાતની અંદર ફિલ્મ રેગ્યુલેટરી એક્ટ છે અને એ રેગ્યુલેટરી એક્ટની એક સેક્શન છે. એ સેક્શનના અન્વયે આ પ્રમાણેની એટલે કે લાગણી દુભાતી કોઈ દ્રશ્યો એની અંદર હોય, વાર્તા હોય, ઇતિહાસને વિકૃત રીતે રજૂ કર્યો હોય તો એના માટે રાજ્ય સરકાર કાયદા પ્રમાણે એને અટકાવી શકે છે. એટલા કારણે એ હવે ગુજરાતની અંદર રિલીઝ કરવામાં આવશે નહીં. મારો અંતિમ સવાલ રહેશે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માજરે વતન આવી રહ્યા હોય 17 તારીખે, ત્યારે એમને આગમનને લઈને કેવી તૈયારી છે, કેવો બંદોબસ્ત ખાસ કરીને તૈનાત કરવામાં આવશે? માન્ય પ્રધાનમંત્રીશ્રી અને ઇઝરાયલના પ્રધાનમંત્રીશ્રી પ્રથમ વખત સંયુક્ત રીતે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની અંદર આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ, બાવળા, પ્રાંતિજ જ્યાં જ્યાં એમના કાર્યક્રમો છે ત્યાં કાર્યક્રમોમાં વ્યવસ્થાની પરિસ્થિતિ ઉત્તમ રહે અને આ પ્રસંગ એની અંદર લોકો મોટી સંખ્યાની અંદર સહભાગી થાય એના માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને ઉપરાંત સંપૂર્ણ વ્યવસ્થાનો આખરી ઇંતજામ આપવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રદીપસિંહ જાડેજા જેમણે પદ્માવત મૂવી ગુજરાતમાં રિલીઝ નહીં થાય તેવું પણ કહ્યું છે અને ખાસ તેમના મતદારોને ઉત્તરાયણની શુભેચ્છા આપી છે અને તેમની સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનું તેઓ પસંદ કરી રહ્યા છે. કેમેરામેન દીપક બ્રહ્મભટ્ટ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. મોરબીની વાત કરીએ. મોરબીમાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી. કાંજી નામના યુવાનની તેના મિત્રએ જ હત્યા કરી છે.
ઘર ખાલી કરાવવાનું કહેવા જતા આ બનાવ બન્યો. બી ડિવિઝન પોલીસે આ અંગે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે એક નજીવી બાબત મોતનું કારણ બની ગઈ. મોરબીમાં એક યુવાનની છરીના ઘા મારી અને તેના જ મિત્રએ હત્યા કરી નાખી હતી. કાંજી નામના યુવાનને તેના મિત્રએ હત્યા કરી નાખી હતી. ઘર ખાલી કરવાનું કહેવા જતા જ આ બનાવ બન્યો છે. અમારા સંવાદદાતા હિમાંશુ ભટ્ટ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હિમાંશુ, નજીવી બાબત મોતનું કારણ બની ગઈ છે, મોરબીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, કાર્યવાહી શું ચાલી રહી છે પોલીસ દ્વારા? જી, હું આપને જણાવી દઉં કે કાંજી અને સદામ બંને મિત્ર છે અને સદામનું જે મકાન છે એમાં સમીર શાહ નામનો વ્યક્તિ રહે છે. એ મકાન ખાલી કરાવવા માટે કાંજી સદામની સાથે ગયો હતો. દરમિયાન ગઈકાલે રાતના સમયે સમીર શાહ અને કાંજીનો ભેટો એકાંતમાં થઈ ગયો છે ત્યારે તકનો લાભ લઈને સમીર શાહે કાંજીને છરીના ઘા મારીને એની હત્યા નિપજાવી છે. અને આ બનાવમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાંજીની બેન સીમા બેને સમીર શાહ અને એના મિત્ર બે જણા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રે છરીના ઘા મારીને એમણે તેના ભાઈને હત્યા નિપજાવી છે. હિમાંશુ, માહિતી માટે આપનો આભાર. તો બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ અને એક મિત્રએ બીજા મિત્રની છરીના ઘા મારી અને મોરબીમાં હત્યા નિપજાવી કાઢી છે. જોકે પોલીસે હવે મોરબી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મકર સંક્રાંતિનું મહાપર્વ ત્યારે ઝી 24 કલાક દ્વારા અમારા દર્શકોને ખાસ પતંગ પણ અપાયા હતા. નાના મોટા તમામ લોકો ઝી 24 કલાકના પતંગ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આણંદના સાંસદ દિલીપ પટેલ પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા દેખાયા હતા. ગુજરાતના યુવાનો પતંગો આકાશમાં ચલાવે છે અને ખૂબ એમને અભિનંદન આપું છું. આજે વિશ્વની અંદર માન્ય વડાપ્રધાનજીઓની અંદર બોલ્યા હતા કે વાસુદેવ કુટુંબ કમ જે ભાવના હતી એ જ રીતના અમારી ભાવના છે, એ જ રીતના જીવનીતની પણ આ જ ભાવનાથી ચાલે છે, ચાલતી રહેશે. ઉત્તરાયણના પર્વમાં નાના મોટા સૌ લોકો પતંગ ચગાવતા હોય છે ત્યારે કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પણ પતંગ ચગાવવાની મજા માણી હતી. અલ્પેશ ઠાકોર વહેલી સવારથી જ પતંગ ચગાવવા ચઢી ગયા હતા. તો અલ્પેશ ઠાકોરે આ વર્ષે કયા રાજકારણની પતંગ કાપશે તે અંગે પણ વાતચીત કરી હતી. જુહી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ કે જેને સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મકર સંક્રાંતિ તરીકે ઉજવાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો દાન પુણ્ય તરીકે તેની ઉજવણી થતી હોય છે અને ઉત્તરાયણની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવીને લોકો ઉત્તરાયણની મજા માણતા હોય છે. અને આ ઉજવણીમાંથી એક રાજનેતા એટલે કે જે ધારાસભ્ય પ્રથમવાર બન્યા છે, યુવા રાજનેતા અલ્પેશ ઠાકોર પણ બાકાત નથી. કહી શકાય કે તેમને પોતાના મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવવાનું નક્કી કર્યું છે અને હાલ તેમણે એક તિરંગો પતંગ આકાશમાં લહેરાવ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં રાજનીતિમાં પણ તેમનો પતંગ સારી જગ્યાએ પહોંચી ગયો છે. આ પતંગ કેવી રીતે સ્થિર રાખશે અને ઉત્તરાયણની મજા કઈ રીતે માણી રહ્યા છે તે અંગે વાત કરીશું અલ્પેશ ઠાકોર સાથે. અલ્પેશભાઈ, ઉત્તરાયણનું પર્વ પતંગ ચગાવીને ઉજવણી કરવાની, આપને કીધું, બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ છે પતંગનો. અને મને તો જેટલા પણ આપણા તહેવારો છે બધા જ તહેવારોનો ખૂબ શોખ છે. ઉત્તરાયણમાં પહેલાં તો 10-10 દિવસ પતંગ ચગાવતા, આગલા દિવસે તો ઊંઘે ના આવે, 4 વાગે સૌથી વહેલો પતંગ ચગાવવાનો પણ શોખ હતો. અત્યારે પણ મારા દીકરાઓ મારા મિત્રો જોડે અત્યારે પણ પતંગ આખો દિવસ ચગાવીશું, કાલે પણ ચગાવીશું. એન્ડ તહેવારની મજા લેવાની, આ તો મજા છે આપણી અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાની. રાજકારણની વાત કરીએ તો ખૂબ જ ટૂંકા ગાળામાં અલ્પેશ ઠાકોરનો પતંગ જે રાજકારણમાં ઠાકોર સેનાના પ્રમુખ તરીકે હતા અને સીધા ધારાસભ્ય તરીકે રાજકારણમાં એક જગ્યાએ ચોક્કસ જગ્યાએ સ્થિર પતંગ થઈ ગયો છે, કોઈ કાપવાનો પણ પ્રયત્ન કરશે નહીં. સબ પતંગ તો અત્યારે જો કાપવાનો બધા પ્રયત્ન કરે છે પણ આ બધા કાપવામાંથી રસ્તો કરી અને આપણો પતંગ કઈ રીતે વધારે ઊંચે ઉપર ઉડે એનો પ્રયત્ન કરતો હોઉં છું. બીજાનો પતંગ કાપવામાં ક્યારેય નથી વિચારતો.
એક જ વસ્તુ વિચારું છું કે મારા લોકો, ગરીબ લોકો, ગુજરાતના લોકોને હું કઈ રીતે મદદરૂપ થઈ શકું, કંઈ અપાઈ શકું, ચાહે બેરોજગાર હોય, ચાહે ખેડૂતો હોય, ચાહે સામાન્ય માણસ હોય. અલ્પેશ ઠાકોર હંમેશા ગરીબનો અવાજ બની રહેવા માગે છે, અલ્પેશ ઠાકોર ગુજરાતનો અવાજ બની રહેવા માગે છે. એમાં કોઈનો પતંગ કાપવા કરતાં આ ગરીબ લોકોનું પતંગ વધારે વધારે ઊંચાઈએ જાય, આ ગરીબ લોકોનો વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય, એના માટે પ્રયત્ન કરતો આવું છું. પતંગ તો ઘણા બધા કાપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઈમાનદારીનો, સચ્ચાઈનો પતંગ કોઈ કાપી નહીં શકતું. અત્યારે પણ આ તિરંગાનો પતંગ આપ જોઈ રહ્યા છો કે ઊંચે ને ઊંચે છે, આ તિરંગો છે, અને તિરંગાને ઊંચે લઈ જવો છે. રાષ્ટ્રને હિતમાં ધ્યાનમાં રાખું છું, ગુજરાતને હિતમાં ધ્યાનમાં રાખું છું, અને આ સ્થિર પતંગ છે દેશનો, ગુજરાતનો, એને વધારે વધારે ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરું છું. મને રોકવાનો, ટોકવાનો ઘણો પ્રયત્ન થાય છે, મારા પતંગને કાપવાનો પણ ઘણા પ્રયત્ન કરે છે. મારા તિરંગાના પતંગને જોઈને બીજો પણ તિરંગો અત્યારે ચગી રહ્યો છે, એટલે મને આનંદ છે એ વસ્તુનો. અલ્પેશ ઠાકોરનો પતંગ કાપવાનો ઘણા લોકો પ્રયત્ન કરે છે, અલ્પેશ ઠાકોરના ટાર્ગેટમાં પણ કેટલાક પતંગો હશે? નહીં નહીં, મારા કોઈ ટાર્ગેટ, મારા ટાર્ગેટમાં એક જ વસ્તુ છે, ગુજરાત સરકારની નિષ્ફળ નીતિઓ. અને જ્યારે 23 તારીખે શપથ લઈશ, એટલે આ નીતિઓ સામે ધમાકેદાર એન્ટ્રી કરીશ અને ધમાકેદાર લડીશ. પતંગ કાપવો છે ભ્રષ્ટાચારીઓનો, પતંગ કાપવો છે બેઈમાન નેતાઓનો, પતંગ કાપવો છે ગુજરાતને તોડતા તત્વોનો, પતંગ કાપવો છે ગુજરાતના અહિત કરનારા લોકોનો, અને પતંગ ચગાવો છે ગુજરાતના ગરીબોનો, ગુજરાતના ખેડૂતોનો. ગુજરાતના ખેડૂતો સુધી પાણી જાય, ગુજરાતના યુવાનોને રોજગાર મળે, એ પતંગની કલ્પના કરીને નીકળ્યો છું. એટલે ભ્રષ્ટાચારી લોકો સાબદા થઈ જાય, અલ્પેશ ઠાકોર આવી રહ્યો છે 23 તારીખે, અને પછી જો ધમાકેદાર એન્ટ્રીને લડવાનું ચાલુ છે વિધાનસભા અને વિધાનસભાની બહાર. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેઓ કોઈનો પતંગ કાપવા માટે આવ્યા નથી, પરંતુ ગરીબોને પોતાના હક મળે, ગરીબોને રોજગાર મળે, તે હેતુથી તેઓ આગળ વધી રહ્યા છે, સામાન્ય દોસ્તોની સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. તો મકર સંક્રાંતિને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી, ત્યારે રાજકોટમાં મેયરના ઘરે ભાજપના કાર્યકરોએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. સૂર્ય દેવતા આજે મકરવર્તીમાં પ્રવેશે છે, એટલે મકર સંક્રાંતિ પર્વ મનાય છે. દેશ અને ગુજરાતમાં આનું મહત્વ છે, ત્યારે સૌને, રાજકોટવાસી, સૌરાષ્ટ્રવાસી અને ગુજરાતવાસીઓને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છા સાથે દેશમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત અને દેશ વિકાસના રૂપમાં પતંગ ચકતો રહે અને લોકોનો પવન રૂપી અમને સહયોગ મળતો રહે એવી ગુજરાત અને દેશની જનતા પાસે અપેક્ષા સાથે ફરી સૌને મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ. ભારતીય જનતા પાર્ટીના બધા જ કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો અને સાથે સાથે અધિકારીઓ, કલેક્ટર, કમિશનર બધાની સાથે આજે પતંગ ઉડાડવાનું એક મેયર બંગલે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પતંગનું જીવનમાં પણ ખૂબ મહત્ત્વ છે, વ્યક્તિનો પતંગ ખૂબ ઊંચો ઉડે એ માટે ખરેખર વ્યક્તિએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રકાર જો પ્રકાશવાન જીવન આપણે રાજકોટ શહેરવાસીઓને રહે અને આ બધાના પરિવાર જો એ ખૂબ સારી ઉન્નતિ કરે, સારા હેલ્થ સાથે એકબીજા સાથે મળી જુળીને કરે, એવી હું રાજકોટ શહેર પોલીસ પરિવાર વતી આપણા રાજકોટ શહેરવાસીઓને શુભેચ્છા આપું છું. આજે વર્ષના સૌપ્રથમ તહેવાર છે ભગવાન સૂર્ય ભગવાનના, ઉત્તરાયણના, અને જે રીતે જો સૂર્ય ભગવાનના કિરણોથી આજનો દિવસ શુભ દિવસો ચાલુ થયા, આ પ્રકાર જો આપણા રાજકોટ શહેરવાસીઓના જિંદગીમાં આ પ્રકારના તેજ અને જો એ પ્રકાશવાન જીવન આ બધાને રહે, એકબીજા સાથે હળી મળીને આપ આવનાર સમય શું ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે બિતાવ એવી હું રાજકોટ શહેર પોલીસ પરિવાર વતી બધાને શુભકામના આપું છું. આજે એક ગુજરાતનો સપૂત રાષ્ટ્રનો વડા પ્રધાન છે, રાજકોટનો જ સપૂત જ્યારે રાજ્યનો મુખ્યમંત્રી છે, ત્યારે હું માનું છું આવનારા દિવસો ગુજરાતના છે. સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને સૌ સાર્થક કરીએ. ઉત્તરાયણ એ સૂર્યનું પર્વ છે, ચેતનાનું પર્વ છે, ત્યારે આ પર્વમાંથી આપણે સૌ ઉર્જા પ્રાપ્ત કરીએ, ચેતના પ્રાપ્ત કરીએ, નવી શક્તિ પ્રાપ્ત કરીએ અને આવનારા દિવસોમાં આપણે આપણો વ્યક્તિગત વિકાસ કરીએ, સાથે સમાજને પણ વિકાસની દિશામાં લઈ જઈએ, સૌનું ભલું કરીએ, સૌનું કલ્યાણ કરીએ. અને રાજ્ય સરકાર વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જે રીતે કલ્યાણકારી પગલાંઓ લઈ રહી છે, ત્યારે હું માનું છું કે સૌ સાથે મળી અને વિકાસની દિશામાં આગળ વધીએ, એ જ આજના પર્વની શુભેચ્છા હોઈ શકે. તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકર સંક્રાંતિની ભારે ઉજવણી થઈ. ઉત્તરાયણના પર્વમાં નાના મોટા સૌ લોકો પતંગ ચગાવતા હોય છે, ત્યારે ગાયક કલાકારો પણ પતંગ ચગાવવાની મજા લીધી હતી. લોકગીતકાર હેમંત ચૌહાણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા, તો હાસ્ય કલાકાર સાયરામ દવેએ પણ લોકોની સાથે પતંગ ચગાવવાની મજા લીધી હતી. અમદાવાદમાં ગાયક કલાકાર અરવિંદ દેગડા અને કોમલ ઠક્કરે પણ લોકો સાથે ઉત્તરાયણની મજા. ઉત્તરાયણના પર્વને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી, ત્યારે રાજકોટમાં હાસ્ય કલાકાર સાયરામ દવેએ પણ લોકોની સાથે પતંગ ચગાવ્યા હતા અને ઝી 24 કલાક સાથે વાતચીત પણ કરી હતી.
કોલાલ કહી દો ચોક્કસથી. સાઈરામભાઈ દવે, જે રીતે આપને જણાવ્યું કે તેમનો જે પરિવાર છે તે અત્યારે આ પર્વની ઉજવણી કરી રહ્યો છે, અને સાઈરામભાઈ દવે પણ પોતાના જે ગીત છે કે તેમના દ્વારા જે ગીત બનાવવામાં આવ્યા છે તેમની તે ગાઈને આપણા દર્શકોને, સાઈરામભાઈ અમારા દર્શકો હજી પણ આપના દ્વારા જે કાંઈ કૃતિ બનાવવામાં આવી હોય, જોક્સ છે કે તે સાંભળવા માગે છે. પતંગ આમ તો આપણું અણમોલ પર્વ છે. મૂળ આખો દિવસ ધાબા ઉપર કેવી રીતે માણસ રહીએ, રામાયણ કે ગીતા સાથે તો ધાબા ઉપર રહી ન શકે, એટલે આપણા વડવાઓ આમાં પતંગ એન્ટર કરીએ છીએ, આવું મને 100% લાગે છે. ગૌદાન નો ખૂબ મહિમા છે. આપણે ત્યાં ગૌભક્તિ છે ને થોડીક સિઝનેબલ થઈ ગઈ છે. મારા ઘરની સામે એક કાકા રહેતા હતા, મને બરાબર યાદ છે, ગોંડલમાં હું જ્યારે રહેતો ત્યારે, કે એ હવારના પોરમાં રોજ ઉઠે અને ગાયને શિંગડે બરાબર બે ચાંદલા કરે અને પછી બે ત્રણ પ્રદક્ષિણા આમ આડી ફરે આડી ફરે. ત્યાં સુધી વાંધો નહીં, હું હજી બ્રશ કરતો હોઉં ત્યાં હું જોઉં કે કાકા વળી ચાર પગની વચ્ચેથી પાછા ગળ કે મને કે ગૌ માતા, સાઈરામભાઈ આ તો ગૌ માતા કહેવાય, ગાય તો જરાય હેરાન ન કરે. એટલે મેં કીધું કાકા આ વચમાંથી હું કામ તમે નીકળો છો, આ આડી પ્રદક્ષિણા કરો એ બરાબર છે, ઊભી પ્રદક્ષિણા. મને કે ગાય તો માં કહેવાય, એ કાંઈ હેરાન ન કરે. એમ એક દિવસ હવાના પૂરમાં શિયાળાની સવાર હતી, ધાડ દેતો અવાજ આવ્યો અને જોયું ને તો બાપા એ મહારાજ ફળિયામાં ઊંધે કાંધ પીડ્યા. તમે બાપા શું થયું? મને કે માતાજીને બદલે પિતાજી આવી ગયા, ગાયને બદલે નંદી આવી ગયો, નંદી થોડો નીકળવા દે વચમાંથી. આ તે દીની પછી બાપાએ આવડી કમથી ચાંદીની ગાય ઘરમાં રાખી છે અને માથેથી ઉતારીને ફેરવી લીએ છે. એટલે આવી ગૌભક્તિ, હજી એક દિવસની ગૌભક્તિ આપણે ત્યાં આખા સમગ્ર ભારત દેશમાં જીવે છે. એ એક દિવસની ગૌભક્તિ જો 365 દિવસ સુધી જીવતી રહે તો મારી દૃષ્ટિએ એક પણ ગાય ભૂખી નહીં રહે, એક પણ ગાય ઉકરડામાં નહીં જાય અને એક પણ ગાય કપાશે નહીં, એવી આ મકર સંક્રાંતિએ મંગલ પ્રાર્થના કરીએ કે આ ગાયને જીવાડીએ. ગાયને સાચા અર્થમાં એક જ દિવસે ખવડાવવાનું ન હોય, એક મને આખો વરાહ તમે કાંઈનું આપો અને એક દિવસ આવીને તમે લાડવા નકરા દાવી જાઓ તો એ આફરો ચડી. તો ગાયને પ્રેમ કરીએ, આપણા ઉત્સવોને પ્રેમ કરીએ અને ઉત્સવના વિવેકને જાળવીએ. જી ટીવીના સર્વ દર્શકોને સાઈરામની મંગલ મકર સંક્રાંતિ. આ દિવસે દાન પુણ્યનું પણ બહુ મહત્વ હોય છે, શું કહેશો? હા ખૂબ, એટલે દાનપૂર્ણ આપણે ત્યાં નાના હતા ત્યારે તો હવે એ સમય વયો ગયો કે ઓલા મમરાના લાડુમાં પાવલી પણ નહીં, અમને ખબર છે પાંચ્યું અને દસિયાનો સમય હતો, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો એટલે મને બરાબર યાદ છે કે પાંચ્યું અને દસિયું મમરાના અને તલના લાડુમાં ઈ કાઢવા હાટું કેટલા બધા લાડવા ખાઈ જતા અમે. એ સમય એ થોડોક કોન્સેપ્ટ બધા બદલાઈ ગયા છે. હવે ધાબા ઉપર પોતે સાંભળવા નહીં પણ બાજુવાળા ધાબાવાળાની ને સંભળાવવા માટે ગીતો ગવડાવવામાં આવે છે અને વગાડવામાં આવે છે. પણ એની વે ઉત્સવો આપણા અદ્ભુત છે અને આપણે આપણા ઉત્સવો સાથે જોડાયેલા રહીએ. એટલું તો સત્ય મને સમજાય છે કે જે પતંગ ઉપર જાય છે એ ફિરકી સાથે જોડાયેલો રહે છે, એ જ ઉપર જઈ શકે છે. તો ફિરકી આપણી સંસ્કૃતિ છે, ફિરકી આપણો ધર્મ છે, ફિરકી આપણો દેશ છે, આપણી માટી છે. માટી સાથે જેટલા જોડાયેલા રહીએ ને એ સ્થિર હવામાં ઊંચે ઉડી શકે. ત્યાંથી જે કટ ઓફ થઈ જાય છે એ પછી ક્યાંક જાડી જાખરામાં પડી જાય છે. તો મકર સંક્રાંતિની મંગલ શુભકામના સાથે સાઈરામના જય જય ગરવી ગુજરાત. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી ત્યારે રાજકોટમાં ગાયક કલાકાર હેમંત ચૌહાણે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. હેમંત ચૌહાણ પરિવારના સભ્યો સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. રાજકોટ શહેરમાં પણ પવને તેજ પકડી છે અને તેને લઈને હવે જે તમામ જે રાજકોટવાસીઓ છે અત્યારે ધાબા પર પહોંચી ગયા છે. પછી કોઈ પણ હોય, સંગીતકાર હેમંત ચૌહાણ જે છે તે પણ પોતાના પરિવાર સાથે આજે મકર સંક્રાંતિનો જે પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે. જોઈ શકો છો જે રીતના દ્રશ્યો કે હેમંત ચૌહાણ જે સંગીતકાર છે તેમના પૂરા પરિવાર સાથે આ પર્વની ધાબા પર ચડીને ઉજવણી કરી રહ્યા છે. આપણી સાથે હેમંતભાઈ જોડાયા છે. હેમંતભાઈ, આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો? એ ઉત્તરાયણના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ ઉત્તરાયણનો પર્વ છે એ ખૂબ ધામધૂમથી આપ ઉજવો અને બને ત્યાં સુધી ઘાતકી દોરા ન વાપરો એવી મારી વિનંતી છે. કારણ કે નિર્દોષ પક્ષીઓ આકાશમાં ઉડતા હોય એ આપણા ક્ષણિક આનંદ માટે એનો જીવ લેવાય એના માટે નિર્દોષ આનંદ વાપરો. અને આકાશમાં પતંગ જે ઉડે એ આપણા અરમાનનું પ્રતીક છે અને આપણા અરમાનો ક્યારે આકાશમાં ઉડે કે જ્યારે આપણો પુરુષાર્થ રૂપી દોરો પાક્કો હોય, ઘાતકી નહીં, પુરુષાર્થ રૂપી દોરો પાક્કો હોય ત્યારે આપણા અરમાન રૂપી પતંગ છે ને આકાશમાં કાયમને માટે ટકી રહીએ છે. તો મારી હેપી ઉત્તરાયણ નિમિત્તે મારી સૌને ખૂબ ખૂબ. ભાઈ, આપના ભજનો કેટલા મોટા ભાગના ભજનો પ્રખ્યાત છે, ઘણા એવા ભજન છે. એક એવું ભજન કે આજે જી 24 કલાકના જે દર્શકો છે સંક્રાંતના જે ઉત્તરાયણના પર્વ નિમિત્તે,
બસ તો હવે મારું પ્રખ્યાત ભજન જે બધાને ખબર છે ઈ જ ગાઉં તો બધા ભેગું ગાશે. સીતારામ તણા સતસંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સતસંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં. એક તરફ કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે શિયાળામાં ચટાકેદાર વાનગીઓની બોલબાલા હોય છે, જેને લઈને વલસાડમાં પણ આરોગ્યવર્ધક ઉબાડિયા નામની વાનગીની બોલબાલા છે. કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરી અને બાફીને અનોખી રીતે તૈયાર કરવામાં આવે છે ઉબાડિયું. સિઝન દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેનો સ્વાદ ચાખવા ઉમટી પડે છે. ઉબાડિયું બનાવતા લોકો માટે કમાણી અને રોજગારીનું આ એક મોટું માધ્યમ છે. હા, વલસાડમાં ઉંબાડિયું ચાલે છે, ડુંગળીનું પ્રખ્યાત છે અને એમાં પાપડી શક્કરિયા બટાકા અને રટાળું ને એ બધું માટલામાં ભરીને પછી એને સળગાવી દેવડામાં આવે છે. એમાં એક અત્યાર છે કે એમાં તેલ ને પાણી ને એવું કંઈ આવતું નથી. અમને ઘણો ફાયદો છે. અમારા ગામમાં આજુબાજુ વિસ્તારમાં લોકોને રોજગારી મળી રહી છે. અમારે જે વાપી સુધી જવા પડતું નોકરી માટે એ હવે જાડો નથી પડ્યો. આ 4 મહિનામાં અમને રોજગારી મળી રહી છે. તો રાજ્યમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયાની મજા પણ લોકો માણતા હોય છે. ત્યારે સુરતના લોકો ખાવાના શોખીન હોવાને કારણે સુરતી ઊંધિયાની મજા માણે છે. વહેલી સવારથી ઊંધિયાની દુકાન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મકર સંક્રાંતિના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં કેટલાક શહેરોમાં પતંગની દોરીએ વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી હતી. કોઈનો ભોગ પણ લેવાઈ ગયો. મહેસાણામાં કલ્પેશ પટેલ નામના યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી તેનું મોત થયું. તો મોરબીમાં 3 સ્થળે પતંગની દોરીના કારણે અકસ્માત સર્જાયા, જેમાં લાલપર ગામે હિરન અમૃતલાલ સોની હોટલનો માલ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન ગળું કપાતા ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો. પંચાસર રોડ પર દિલીપ પ્રજાપતિને દોરી વાગતા 2 ટાંકા આવ્યા હતા. તો આ તરફ પંચમહાલના શહેરાના મોરવા રહેણા રોડ પર પતંગની દોરીથી બાઇક ચાલક ઘવાયો. અચાનક ગળામાં પતંગની દોરી ફસાઈ જતા બાઇક ચાલક ઘવાયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો. અરાઉન્ડ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. અત્યારે હું અને ઝરણા લઈશું રજા. નમસ્કાર.